भावनगर शहर ने देश में 41मो अने राज्य में त्रीजो क्रमांक स्वच्छता अंगे आपवामां आव्यो छे। परंतु वरसाद ना विराम बाद भावनगर शहर की दशा अने दिशा बदलाई गई छे, कारण के शहर में गंदगी ना ढगलानी साथे प्रजा हवे रस्ते रखड़ता ढोरनो पण अलग थी सामनो करी रही छे। जो के निंभर तंत्र ने हाल आ गंदगी अने ढोर देखाई रह्या नथी। भावनगर में गंदगी नु साम्राज्य। भावनगर नो स्वच्छता मां राज्य मां त्रीजो नंबर। जो के हवे वरसाद बाद स्थिति बदलाई, गंदगी ना ढगला अने रखड़ता ढोर वच्चे जीवता लोको। केंद्र अने राज्य सरकार द्वारा स्वच्छता अंगे देशना तमाम नाना मोटा शहरोना सर्वे करीने स्वच्छता अभियान हेठळ रेंकिंग आपवामां आवे छे। तर भावनगर ने पण आ स्वच्छता अभियान में देश में 41मो क्रम अने राज्य में त्रीजो क्रम आपवामां आव्यो छे। परंतु हकीकत जोवा जईए तो भावनगर शहर ना हार्दसमा गणाता गंगा जलिया तळावनी पाछळनी शाक मार्केट में कचरो अने गंदगी ना थर जाम्या छे। जो के महानगरपालिका तंत्र ने नथी देखाता आ ढोर के नथी देखाता कचराना ढगला। लोको कहे छे के टैक्स तो भरी दीधो छे, तो महानगरपालिकाना सत्ताधीशो वेरा सामे सारू शासन तो आपे। सत्ताधीशोना बहरा काने जनता प्लीज प्लीज पुकारी रही छे। आमा कई रीते अमे धंधो करीए, अहींया माणसो कई रीते अवर जवर करे, तमे हालत तो जो, आ वस्तुनो कंईक रस्तो करो। अमारी प्लीज मेहरबानी करीने मांगणी हाथ जोड़ीने अमे विनंती करीए छीए, कंईक ने कंईक आनो रस्तो करो प्लीज। गंगा जळिया विस्तारनी हालत सौथी खराब। પ્રજાના આરોગ્ય સાથે તંત્ર કરી રહ્યું છે ચેડા। ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને ગંગા જળિયા તળાવ વિસ્તાર કે જ્યાં હજારો લોકો અવરજવર કરે છે ત્યારે અહીંયા કચરો અને ગંદકી એકઠી થવાને કારણે લોકોના આરોગ્યને નુકસાન પહોંચી શકે છે। કચરાના નિકાલ માટેનું ડમ્પિંગ સાઇટ પર કેટલાય સમયથી બંધ છે, ત્યારે વધુ કચરો વધતો જ જાય છે અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભારતીય જનતા પાર્ટી ખરેખર ભવાડા જનતા પાર્ટી હોય એવું લાગી રહ્યું છે। સ્વચ્છતાના નામે આ નવા નાટક ચાલુ કર્યા છે, રેન્કિંગ પદ્ધતિ આપે છે। આમાં તે ભાવનગરને તો ગૌરવ લેવા જેવી વાત છે કે ગુજરાતમાં ત્રીજો નંબર અને ભારતમાં 42મો નંબર કઈ રીતે ગૌરવ લે છે। ભાવનગરમાં જ્યાં ત્યાં ગંદકીના ઠર છે, ઠેરના ઠેર છે। લોકોનો બસ એક જ સવાલ, ક્યારે હટશે ગંદકી। શહેરમાં ઘરે ઘરે કચરો એકઠો કરવા મનપાએ ટેમ્પાની વ્યવસ્થા કરી છે, પરંતુ શહેરમાં એવા ઘણા સાર્વજનિક સ્થળો અથવા શોપિંગ સેન્ટર છે કે જ્યાં હજુ પણ ગંદકીના થર જામેલા છે અને ત્યાં રખડતા ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે। હવે જોવું રહ્યું કે આખરે કોર્પોરેશન ક્યારે પોતાની આળસ ખંખેરે છે। લોકોની માંગણી છે મહાનગરપાલિકા તંત્ર પાસે કે જો આ કચરો હટાવવામાં આવે તો વેપાર ધંધા કરી શકે, ત્યાં સુધી પોતાના વેપાર ધંધા ખોલવા પણ મુશ્કેલ છે। ત્યારે વેપારીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આ કચરો બને તેટલી જલ્દી હટાવે। અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।